समाज स्थित मसाज पार्लर में घुसकर महिला स्टाफ को बंधक बनाकर रुपए ऐंठने वाले और खंडनी मांगने वाले वैसे बोगस पत्रकारों की पुलिस द्वारा आखिरकार गिरफ्तारी की गई। समाज सावली रोड पर आए हुए मसाज पार्लर में प्रेस यानी कि पत्रकार के नाम पर महिला स्टाफ को डरा धमकाकर खंडनी मांगने वाले वैसे तीन बोगस पत्रकारों की आखिरकार पहचान पुष्टि होने के साथ पुलिस द्वारा गिरफ्तारी की गई। समाज सावली रोड पर आए हुए फीलिंग स्पा मसाज पार्लर में नौकरी करती महिला ने समा पुलिस थाने शिकायत दर्ज करवाई थी कि 12 तारीख को पार्लर में चार जितने शख्स धस आए थे और रूम चेक करने के बहाने से अपनी पहचान पत्रकार प्रेस की दर्शाते हुए 2 लाख रुपए की मांग की गई थी। तो वहीं महिला के पर्स से नकद 17,000 और अन्य ग्राहक को डरा धमकाकर अन्य 1 लाख रुपए मांगकर ग्राहक के परिवार को बुलाकर बदनाम करने की धमकी दी गई थी, जिसकी आखिरकार समा पुलिस थाने शिकायत दर्ज करवाते हुए पुलिस ने जारी की सघन तहकीकात में अपराधी गुजरात न्यूज एजेंसी का सनी सिंधे, विस्फोटक न्यूज का केयू बारोट और एडवेंचर गुजरात न्यूज का मोहम्मद सिद्दीक मंसूरी की गिरफ्तारी करते हुए कानून कार्यवाही जारी की है। 12 तारीख है, समा सावली रोड पर आवेला लोटस ओरा कॉम्प्लेक्स में एक फीलिंग स्पा नामनु एक त्या स्पा छे, ज्या फरियादी जे बेन छे ऋतुबेन अने एमनी साथे जे ममता बेन छे ए बन्ने त्यां काम करता था त्यारे चारेक जेटला ईसमो त्यां आवी अने एनी पहला एमणे मोडस ऑपरेंडी एवी गोठवेली के एक ग्राहक जेनु नाम विजय पण जे हकीकतमां देवांग भाटिया करीने नाम वाळो जे पत्रकार सो कॉल्ड पत्रकार ए 5 जणाए भेगा थई अने एक एवी मोडस ऑपरेंडी करी ले के विजय ए ग्राहक तरीके त्यां गयो अने पछी आ चारे त्यां एंटर थाय छे अने एमणे स्पाना जे आ बन्ने महिलाओ छे एमनी साथे वात करता करता कीधुं के आ तमे अहींया खोटी रीतना काम चलावी रह्या छो अने आ अमे अहींया एक स्टिंग ऑपरेशन ना भाग रूपे आव्या छीए तो तमारे जो आ तमारे आनाथी बचवू होय तो तमारे 2 लाख रुपया आपवा पड़शे। एटले एमणे आ जे स्पानी जे बन्ने महिलाओ छे एना मोबाइल परथी एना मालिक छे એ માલિક જે સુરતના વતની છે એની સાથે વાત કરીને એમ કીધું કે 2 લાખ રૂપિયા તમારે આપવા પડશે ને આ 3:30 થી 7:30 સુધી એમણે ત્યાં બંને આ મહિલાઓ પર ટોર્ચરિંગ અને એની સાથે પૈસા લેવાની કામગીરી કરી 17,000 રૂપિયા જેવું તેમણે ત્યાંથી જ એમના કાઉન્ટર પરથી લઈ લીધા અને બાકીના પૈસા એમણે મોબાઈલથી એમની પાસે જે માલિક છે એની પાસેથી માંગણી કરી। ફરિયાદી અહીંયા પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ આપતા કે 4 માણસો જે છે એ પોતે પોલીસ અને પત્રકાર હોવાની વિગત આપી અને પૈસા પડાવવાની વાત આવતા અહીંયા તપાસ કરતા ટોટલ જે 4 જે પત્રકાર છે એ સની, કેયુર, મોહમ્મદ સિદ્દીક અને દેવાંગ ભાટિયા આ ટોટલ 4 પોતાને પત્રકાર એમની પાસેથી આ પત્રકારિતાના આઈકાર્ડ મળેલા છે જે ગુજરાત નેશનલ ન્યૂઝ એજન્સી, વિસ્ફોટ ન્યૂઝ, એડવેન્ટ ઓફ ગુજરાત ન્યૂઝ અને એનએન ન્યૂઝ સાથે સંકળાયેલા હોવાનું એમના આઈકાર્ડ ઉપરથી જાણવા મળેલ છે। રાકેશ પટેલ કે જેનો કોરોના ટેસ્ટ અત્યારે પોઝિટિવ આવતા એ હોસ્પિટલાઇઝ કરેલો છે, જ્યારે બાકીના 4 એ આ ફરિયાદી દ્વારા ઓળખ પરેડની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। ખાલી પત્રકારોના નામે હતું કે પોલીસના નામે પણ ઓળખ આપી હતી? પત્રકારોના નામે જ અને એમણે પોલીસનો ડર બતાવ્યો હતો કે તમે જો આ રીતના પૈસા નહીં આપો તો અમે તમને આ રીતના હેરાન કરીશું ને પોલીસમાં તમારી આ રીતના માહિતી આપી દઈશું। વિસ્ફોટ ન્યૂઝમાંથી કેયુરભાઈ બારોટ અને દેવાંગ ભાટિયા નામના 2 પત્રકારો છે, સની છે એ ગુજરાત નેશનલ ન્યૂઝ અને મોહમ્મદ સિદ્દીક છે એડવેન્ટ ઓફ ગુજરાત ન્યૂઝ એજન્સીમાંથી। હાલ અમે જે અમારા પોલીસના ડેટા વેરીફાઈ કરતા કોઈ એમનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે નહીં, પણ 3 કે 4 વર્ષ થયા છે એ લોકોને પત્રકારિતા કરતા। સર કેટલા રૂપિયા આ લોકોએ લીધા છે અને માંગણી કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું છે? 17,000 રૂપિયા એમણે ઓન ધ સ્પોટ લેવામાં આવ્યા છે અને 2 લાખ રૂપિયાની માંગણી એમણે ટેલિફોનિક એમની પાસેથી કરવામાં આવી છે। બાકી છે એ આકાશ કહાર નામનો આરોપી છે જે એનએન ન્યૂઝ એજન્સીમાંથી છે। અમે અત્યારે એમના આઈકાર્ડ કબજે કર્યા છે અને એ પ્રેસ બ્યુરોમાંથી અને આપના જે રજીસ્ટ્રેશન પત્રકારોના જ્યાં ત્યાં આવી છે તે વેરિફિકેશનની કામગીરી અમે કરી લઈશું। તમામ બોગસ પત્રકારો સાથે બોગસ મહિલા
એ તપાસની વાત છે અને એ આગળના દિવસોમાં આપણે ધારો કે જે આરોપીઓની પૂછપરછ છે અને જે વિગત તપાસીએ એમાં તમારી જે વિગત છે કે કોઈ મહિલા સંકળાયેલી છે કે કેમ એ હું તમને તપાસ કર્યા પછી કહી શકું.